નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં ગણિતમાં પ્રથમ સત્રમાં ચેપ્ટર એક સમય સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું સમય સંખ્યાઓનો અભ્યાસ કરતાં પહેલાં સૌથી પહેલાં આપણે સંખ્યાના પ્રકાર વિશે અભ્યાસ કરીશું સંખ્યાના કુલ ચાર પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યા જેને એન વડે દર્શાવીએ છીએ પૂર્ણ સંખ્યા જેને આપણે ડબલયુ વડે દર્શાવી શકીએ છીએ પૂર્ણાંક સંખ્યા જેને જેડ વડે દર્શાવીએ છીએ અને સમય સંખ્યા જેને આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ તો સૌથી પહેલાં આ બધાની આપણે વ્યાખ્યા સમજીએ પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય તો એકથી અનંત સુધીની તમામ ધન સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે એકથી અનંત સુધી એટલે કે એન બરાબર એક બે ત્રણ ચાર પાંચ ક્યાં સુધી અનંત સુધી લેવાનું બીજું છે પૂર્ણ સંખ્યા જેને આપણે ડબલ્યુ વડે દર્શાવીએ છીએ શૂન્યથી અનંત સુધીની તમામ ધન સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહે છે શૂન્યથી અનંત સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાં એકથી અનંત સુધી હતું જ્યારે પૂર્ણ સંખ્યાઓમાં શૂન્યથી અનંત સુધી આવશે એટલે ડબલ્યુ બરાબર ઝીરો એક બે ત્રણ ચાર અનંત સુધી બરાબર આના પરથી તમને ત્રણ પ્રશ્નો પૂછાઈ શકે પ્રશ્ન નંબર એક સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે તો સૌથી પહેલાં આપણે યાદ કરવાનું કે પ્રાકૃતિક સંખ્યાઓ એક બે ત્રણ ચાર પાંચ છ કેટલા સુધી અનંત સુધી તો એમાં સૌથી નાની કઈ આવશે એક બીજો પ્રશ્ન સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે તો પૂર્ણ સંખ્યાઓ સૌથી આપણે યાદ કરીએ પહેલાં તો જીરો એક બે ત્રણ ચાર પાંચ છ અનંત સુધી તો એમાં સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવશે જીરો ત્રીજો પ્રશ્ન એવો પૂછાઈ શકે કે એવી કઈ સંખ્યા છે જે પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી તો જુઓ જીરો જીરો એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યાઓમાં આવતું નથી એના પછી એક બે ત્રણ ચાર અનંત સુધી એ બધું પ્રાકૃતિક સંખ્યાઓમાં એનો સમાવેશ થાય છે પરંતુ જીરો એવી સંખ્યા છે જેનો ફક્ત પૂર્ણ સંખ્યાઓમાં સમાવેશ થાય છે જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં તેનો સમાવેશ થતો નથી હવે ત્રીજો પ્રકાર પૂર્ણાંક સંખ્યાઓ જેને આપણે ઝેડ પરિ દર્શાવીએ છીએ શૂન્યથી અનંત સુધીની તમામ ધન અને ઋણ સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે તમે જોઈ શકો છો કે પૂર્ણ સંખ્યાઓમાં પણ શૂન્યથી અનંત સુધી હતું પણ તેમાં બધી જ ધન સંખ્યાઓ હતી જ્યારે પૂર્ણાંક સંખ્યાઓમાં શૂન્યથી અનંત સુધીની ધન સંખ્યાઓ પણ આવશે અને ઋણ સંખ્યાઓ પણ આવશે એટલે કે ઝેડ બરાબર ઝીરો એક બે ત્રણ ચાર અનંત સુધી માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર અનંત સુધી તેમાં શૂન્ય પણ આવશે બધી જ ધન સંખ્યાઓ પણ આવશે અને બધી જ ઋણ સંખ્યાઓ પણ આવશે હવે ચોથો પ્રકાર છે સમય સંખ્યાઓ કે જે આપણે આપણો પાઠ છે જેના વિશે આપણે અભ્યાસ કરીશું સમય સંખ્યાઓ કોને કહેવાય તો જુઓ પહેલાં હું તમને ઉદાહરણ પરથી શીખવાડું વ્યાખ્યા પહેલું ઉદાહરણ છે ચાર પંચમાંંશ ચાર પંચમાંંશમાં અંશ છે ચાર અને છેદ આવેલો છે પાંચ બીજું ઉદાહરણ છે માઇનસ પાંચ છેદમાં બે જેમાં અંશ છે માઇનસ પાંચ અને છેદ છે બે ત્રીજું ઉદાહરણ છે આઠ આને આપણે સમય સંખ્યા સ્વરૂપે લખવું હોય એટલે કે અંશ અને છેદ સ્વરૂપે લખવું હોય તો આઠ ભાગ્યા એક કે જેમાં આઠ અંશ આવશે આઠ અને છેદ આવશે આ બધી કેવી સંખ્યાઓ છે પી અપન ક્યુ સ્વરૂપે આવેલી પી અપન ક્યુ એટલે કે અંશ અને છેદ સ્વરૂપે આવેલી છે બરાબર તો સમય સંખ્યાઓની આપણે વ્યાખ્યા બનાવવી હોય તો પી અપન ક્યુ સ્વરૂપે આવેલી તમામ ધન અને ઋણ સંખ્યાઓને સમય સંખ્યાઓ કહે છે પી અપન ક્યુ સ્વરૂપે આવે એટલે કે અંશ અને છેદ આવેલા હોય એવી બધી જ ધન સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓને સમય સંખ્યાઓ કહે છે બે પહેલાં પ્રકાર હતા પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાઓ એમાં બધી જ ધન સંખ્યાઓ આવતી હતી જ્યારે બીજા બે પ્રકાર પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ તો એમાં ધન સંખ્યાઓ પણ આવશે અને ઋણ સંખ્યાઓ પણ આવશે બરાબર હવે સમય સંખ્યાઓના ગુણધર્મો પહેલો સમૃદ્ધતા વિશેનો ગુણધર્મ છે આપણે પૂર્ણ સંખ્યાઓમાં જોઈએ સૌથી પહેલાં આપણે યાદ કરીએ તો પૂર્ણ સંખ્યાઓમાં શું આવતું હતું મિત્રો તો શૂન્યથી ચાલુ કરીને બધી જ ધનસંખ્યાઓ આપણે આ બધા જ જે ગુણધર્મો છે એ સરવાળો બાદ બાકી ગુણાકાર અને ભાગાકાર માટે જોઈશું હવે જુઓ પહેલું સરવાળા માટે જોઈએ તો એક ઉદાહરણ લીધું છે કે જીરો વત્તા પાંચ પ્લસ કેમ લીધું છે તો સરવાળા માટે છે એટલે જેની જગ્યાએ બાદ બાકી હોય તો આપણે પ્લસની જગ્યાએ શું લઈશું માઇનસ બરાબર તમે મારી મેં જે ઉદાહરણ લીધા છે એના વગર કોઈ પણ ઉદાહરણ લઈને તમે એ દાખલો ગણી શકો છો મેં અહીંયા લીધો છે જીરો વત્તા પછી બીજું છે ઉદાહરણ ચાર વત્તા સાત તો ચાર વત્તા સાત કેટલા થશે અગિયાર તો અગિયાર એ પણ ધન સંખ્યા છે બરાબર અને એ પણ પૂર્ણ સંખ્યામાં આવે છે તો આ બંને પૂર્ણ સંખ્યાઓ છે સર એટલે કે સરવારાની ક્રિયામાં પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે એટલે કે આપણે કોઈ પણ ઉદાહરણ લઈએ તો આપણને જવાબમાં પૂર્ણ સંખ્યા મળશે એ જ રીતે બીજો છે બાદ બાકી તો અહીંયા બાદ બાકીની આપણે વાત કરી છે એટલે આપણે કોઈ પણ ઉદાહરણ લઈશું તો એમાં વચ્ચે મૂકીશું માઇનસ અહીંયા મેં બે ઉદાહરણ લીધા છે પહેલું ઉદાહરણ છે સાત માઇનસ પાંચ તો સાતમાંથી પાંચ જાય તો કેટલા આવશે બે તો બે એ પૂર્ણ સંખ્યા કહેવાશે હા બરાબર હવે બીજું ઉદાહરણ છે પાંચ માઇનસ સાત તો પાંચમાંથી મિત્રો સાત જશે નહીં બરાબર તો આપણે સાતમાંથી પાંચ બાદ કરીશું તો સાતમાંથી પાંચ જાય તો આવશે બે અને મોટી સંખ્યા આગળ ચિહ્ન આવશે માઇનસનું એટલે કે માઇનસ બે હવે માઇનસ બે એ પૂર્ણ સંખ્યા કહેવાય નહીં કેમ તો પૂર્ણ સંખ્યાઓમાં બધી જ ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે ઋણ સંખ્યાઓનો સમાવેશ થતો નથી માટે બાદ બાકીની ક્રિયામાં પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી હવે ત્રીજો પ્રકાર છે ગુણાકારનો અહીંયા બે ઉદાહરણ લીધા છે આપણે ગુણાકાર છે એટલે કોઈ પણ ઉદાહરણ લઈએ તો વચ્ચે ચિહ્ન ગુણાકારનું મૂકીશું પહેલું ઉદાહરણ છે જીરો ગુણ્યા ત્રણ તો કોઈપણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર જવાબ શૂન્ય જ મળશે તો શૂન્ય એ પૂર્ણ સંખ્યામાં આવશે હા કેમ કે શૂન્યથી અનંત સુધીની ધન સંખ્યાઓ તો શૂન્ય એ પૂર્ણ સંખ્યા કહેવાશે બીજું ઉદાહરણ છે સાત ગુણ્યા ત્રણ તો સાત ગુણ્યા ત્રણ એટલે આવશે એકવીસ તો એકવીસ પૂર્ણ સંખ્યાઓમાં આવશે એટલે કે બંને પૂર્ણ સંખ્યાઓ છે તો ગુણાકારની ક્રિયાઓમાં પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે હવે ચોથો પ્રકાર ભાગાકારનો લઈએ તો ભાગાકારમાં આપણે ઉદાહરણ લીધું છે પાંચ ભાગ્યા આઠ પાંચ ભાગ્યા આઠ પાંચ ભાગ્યા આઠ થશે નહીં હવે આપણે જોયું હતું કે પૂર્ણ સંખ્યાઓમાં પી ઓપન ક્યુ સ્વરૂપની સંખ્યા આવતી નથી અહીંયા આપણે જોઈએ છે કે આ પી ઓપોન ક્યુ સ્વરૂપની સમય સંખ્યા મળી છે બરાબર તો ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમવૃદ્ધ નથી મિત્રો અહીંયા આપણે સમૃદ્ધતા વિશે પૂર્ણ સંખ્યાઓ લીધી એ જ રીતે તમે પૂર્ણ સંખ્યાઓની જગ્યાએ પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ લઈને સલવારો બાદ બાકી ગુણાકાર અને ભાગાકારની ક્રિયામાં તમે કોઈ પણ ઉદાહરણ લઈને તમને જવાબ જો પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ માટે લીધું હોય તો જવાબ પૂર્ણ સંખ્યા મળે છે કે નહીં જો મળતો હોય તો સમૃદ્ધ છે અને જવાબ ના મળતો હોય તો સમૃદ્ધ નથી તો તમે ઘરે પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓના ઉદાહરણ લઈને તમે સંખ્યાઓ સમૃદ્ધ છે કે નહીં એ તમે જોઈ શકો છો હવે આપણે લઈશું સરવાના માટે તટસ્થ સંખ્યા સરવાના માટે તટસ્થ સંખ્યા એટલે કોઈ પણ સંખ્યામાં આપણે એવી કઈ સંખ્યા ઉમેરીએ તો આપણને તેના તે જ જવાબ મળશે અહીંયા આપણે જોઈએ છીએ ઉદાહરણ પહેલું મેં લીધું છે ચાર વત્તા જીરો તો ચાર વત્તા જીરો બરાબર કેટલા મળશે ચાર અહીંયા હું ચાર વત્તા એક લઈએ તો મને શું મળશે પાંચ ચાર વત્તા એક કેટલા થશે પાંચ તો સંખ્યા બદલાઈ જશે અહીંયા હું જે સંખ્યા લઉં એ જ સંખ્યા મને મળવી જોઈએ તો મેં અહીંયા ચાર વત્તા ઝીરો લીધું તો મને એના એ સંખ્યા મળી હું અહીંયા એક બે ત્રણ ચાર કોઈ પણ સંખ્યા લઈશ તો અહીંયા જવાબ જુદા જુદા મળશે બરાબર હવે જો માઇનસ બે ત્રત્યાંશ વત્તા ઝીરો તો માઇનસ બે ત્રત્યાંશમાં આપણે જીરો ઉમેરીશું તો ફરીથી આપણને તેના તે સંખ્યા મળશે એ જ રીતે આપણે અહીંયા કેમ પ્લોસ લીધું છે તો સરવારાની વાત કરી છે એટલા માટે હવે માઇનસ પાંચ વત્તા ઝીરો તો માઇનસ પાંચમાં શૂન્ય ઉમેરીએ તો આપણને શું મળશે માઇનસ પાંચ એ જ રીતે એક વત્તા ઝીરો બરાબર એક તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે કોઈ પણ સંખ્યા લીધી અને એમાં શૂન્ય સાથે સરવારો કર્યો તો આપણને તેના તે જ સંખ્યા મળી તો સરવારાની ક્રિયા માટે તટસ્થ સંખ્યા કઈ છે ઝીરો આ તમને એક માર્ક્સમાં પૂછાશે કે સરવારાની ક્રિયામાં તટસ્થ સંખ્યા સરવારાની તટસ્થ સંખ્યા કઈ છે તો શું આવશે જીરો એ જ રીતે ગુણાકાર માટે હવે ગુણાકાર માટે છે એટલે આપણે અહીંયા ચિહ્ન લેવું પડશે ગુણાકારનું કોઈ પણ સંખ્યાનો એવી કઈ સંખ્યા સાથે ગુણાકાર કરીએ કે આપણને જવાબ જે તે સંખ્યા મળશે તો જો ચારનો એક સાથે ગુણાકાર કરીએ તો આપણને જવાબ ચારના ચાર મળશે તે માઇનસ બે ત્રત્યાંશનો એક સાથે ગુણાકાર કરીશું તો માઇનસ બે ત્રત્યાંશ મળશે માઇનસ પાંચનો એક સાથે ગુણાકાર કરીશું તો માઇનસ પાંચ એટલે કે એના એ સંખ્યા મળશે અને એકનો પણ એક સાથે ગુણાકાર કરીશું તો આપણને તેના તે સંખ્યા મળશે માટે ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ છે ગુણાકારની તટસ્થ સંખ્યા એક છે બરાબર હવે આવી વિરોધી સંખ્યા તો સૌથી પહેલાં હું વિરોધી સંખ્યા તમને ઉદાહરણ લઈને સમજાવું વિરોધી એટલે શું એટલે કે પ્લસ હોય તો પ્લસનું વિરોધી થશે માઇનસ અને માઇનસ હોય તો માઇનસનું વિરોધી થશે પ્લસ અહીંયા હું કેટલાક ઉદાહરણો લઉં છું જેના પરથી તમને ખબર પડશે જો પહેલું ઉદાહરણ છે માઇનસ પાંચ તો માઇનસ પાંચ અહીંયા માઇનસ છે તો અહીંયા શું આવશે પ્લસ થશે તો માઇનસ પાંચની વિરોધી થશે પાંચ એ જ રીતે બીજું ઉદાહરણ લઈએ ચાર ભાગ્યા ત્રણ તો અહીંયા પ્લસ ચાર ભાગ્યા ત્રણ છે તો તેની વિરોધી શું થશે માઇનસ ચાર ભાગ્યા ત્રણ એવી જ રીતે ત્રીજું ઉદાહરણ લઈએ જે બે સંખ્યાઓનો સરવારો શૂન્ય થાય આ બે સંખ્યાઓનો આપણે સરવારો કરીએ તો તે સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યાઓ કહે છે જે બે સંખ્યાઓ સંખ્યા એના એ જ હશે પણ એ બેનો સરવાળો કરીએ તો જવાબ 0 મળવો જોઈએ અહીંયા માઇનસ અને 5 આ બેનનો સરવાળો કરીએ તો અને આ કરવાનો છે એટલે અહીંયા લઈશું પ્લસ બરાબર તો શું જવાબ મળે છે તો આ માઇનસ છે અને આ પ્લસ છે મિત્રો આપણે સાતમા ધોરણમાં ભણી ગયા હતા કે માઇનસ હોય તો જવાબ થશે માઇનસ એટલે કે એક પદ માઇનસ હોય અને બીજું પદ પ્લસ હોય તો માઇનસ પ્લસ માઇનસ એટલે કે બેની શું કરવાની બાદ બાકી એ જ રીતે પ્લસ હોય એક પદ પ્લસ હોય અને બીજું પદ માઇનસ હોય તો પ્લસ માઇનસ માઇનસ એટલે કે તે બે સંખ્યાઓની શું થશે બાદ બાકી તે જ રીતે જો બંને જ પદ પ્લસ હોય તો તમારે બંનેનો શું કરવાનો સરવારો અને બંને પદ માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ એટલે કે બંને પદનો સરવાળો કરવાનો પરંતુ તમારે મોટી સંખ્યા આ બધામાં જ મોટી સંખ્યા આગળ કયું ચિહ્ન છે તે અવશ્ય ચેક કરવાનું અને જવાબ આગળ મોટી સંખ્યા આગળ જે ચિહ્ન આપેલું હોય લખવાનું અહીંયા તમે જોઈ શકો છો કે એક માઇનસ છે અને બીજું પ્લસ છે તો માઇનસ પ્લસ માઇનસ પ્લસ શું થશે માઇનસ એટલે કે આ બેની શું કરવાની બાદ બાકી તો પાંચમાંથી પાંચ જાય તો જવાબ શું મળશે શૂન્ય એ જ રીતે બીજું ઉદાહરણ લઈએ ચાર ત્રત્યાંશ અને માઇનસ ચાર ત્રત્યાંશ ચાર તૃતીયાંશ વત્તા માઇનસ ચાર ત્રત્યાંશ અહીંયા તમે જોઈ શકો છો કે બે સમય સંખ્યાઓ છે મેં તમને સાતમા ધોરણમાં કીધું હતું કે કોઈ પણ બે અપૂર્ણાંક સંખ્યાઓ હોય અને વચ્ચે ચિહ્ન પ્લસ કે માઇનસનું હોય તો તમારે અહીંયા લસતા લેવાનો પણ સૌથી પહેલાં અહીંયા બે પદ જોડે છે એટલે આપણે તેનું સાદરૂપ આપીએ તો ચાર ત્રત્યાંશ પ્લસ માઇનસ તમે જોશો કે અહીંયા પ્લસ માઇનસ માઇનસ છે એટલે બંનેની શું થશે બાદ બાકી એટલે ચાર ત્રત્યાંશ માઇનસ ચાર ત્રત્યાંશ અહીંયા એક પદ પ્લસ છે અને બીજું માઇનસ એટલે બંને ઓળી જશે એટલે જવાબ આવશે ઝીરો બરાબર તો જે બે સંખ્યાઓનો સરવારો શૂન્ય થાય જે બે સંખ્યાઓનો સરવારો કેટલો થાય શૂન્ય તે બે સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યાઓ કહે છે અહીંયા આપણે ફક્ત એટલું જ જોવાનું કે જો ચિહ્ન માઇનસ હોય તો તેની વિરોધી સંખ્યામાં પ્લસ ચિહ્ન આવશે અને પ્લસ ચિહ્ન હોય તો તેની વિરોધી સંખ્યા આગળ શું થશે ચિહ્ન અહીંયા માઇનસ થઈ જશે હવે વ્યસ્ત સંખ્યા વ્યસ્ત સંખ્યાઓ કોને કહેવાય

તમે જોયું હતું કે વિરોધી સંખ્યા હતી તો એમાં પ્લસનું માઇનસ થતું હતું અને માઇનસનું પ્લસ થતું હતું તેમ વ્યસ્ત સંખ્યાઓમાં શું થશે મિત્રો જે અંશ હશે એ છેદમાં આવશે અને છેદ હશે તે અંશમાં જતો રહેશે તો અહીંયા બે તૃત્યાંશમાં શું થશે અહીંયા છેદ ત્રણ છે એ અહીંયા અંશમાં આવતો રહેશે અને અહીંયા જે અંશ હતો બે એ અહીંયા છેદમાં આવતો રહેશે બરાબર એટલે કે બે તૃતીયાંશની વ્યસ્ત સંખ્યા થશે ત્રણ દંશ આમાં પ્લસ કે માઇનસનું આવશે નહીં પ્લસનો માઇનસ અને માઇનસનો પ્લસ ફક્ત વિરોધી સંખ્યામાં જ થશે અને વ્યસ્ત સંખ્યામાં ઉલટાઈ જશે એટલે કે અંશ છેદમાં જતો રહેશે અને છેદ અંશમાં એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ માઇનસ ચાર પંચમાંશ એની તમારે વ્યસ્ત કરવી હોય તો માઇનસનું ચિહ્ન અંશમાં જ રહેશે હવે અહીંયા છેદમાં હતા પાંચ એ અહીંયા અંશમાં આવશે એટલે કે માઇનસ પાંચ અને અહીંયા અંશમાં ચાર હતા એ અહીંયા આવશે છેદમાં એટલે કે માઇનસ ચાર પંચમાંશની વિરોધી માઇનસ ત્યાંના ત્યાં પાંચ ઉપર આવશે એટલે અહીંયા અંશમાં આવશે અને ચાર છેદમાં આવશે એટલે કે માઇનસ પાંચ ચતુર્થાંશ આપણે તેની વ્યાખ્યા સમજવી હોય તો જે બે સંખ્યાઓનો ગુણાકાર એક થાય તે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહે છે આ બે સંખ્યાઓનો ગુણાકાર કરવો છે આપણે અહીંયા જોઈએ જે ઉદાહરણ તો બે ત્રત્યાંશ અને ત્રણ દ્વિત્યાંશ આ એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ લીધી આ બેનો આપણે ગુણાકાર કરીએ હવે ગુણાકાર કરીએ તો તમે જોશો કે ગુણાકારમાં જ્યાં છેદ ઉડતા હોય ત્યાં આપણે ઉડાઈ દઈશું તો અહીંયા ત્રણ ત્રણ ઉડે છે અને બે બે ઉડે છે તો જવાબ કેટલો મળ્યો એક બરાબર એ જ રીતે માઇનસ ચાર અને તેની વિરોધી માઇનસ પાંચ ચતુર્થાંશ આ બેનો શું કરવાનું છે ગુણાકાર તો અહીંયા ચાર ચાર ઉડી ગયા અને પાંચ પાંચ અને માઇનસ માઇનસ પ્લસ એટલે કે મળ્યો એક બરાબર તો જે બે સંખ્યાઓનો ગુણાકાર કેટલો મળે એક તેને શું કહેવાય વ્યસ્ત સંખ્યાઓ ફરીથી વિરોધી સંખ્યા એટલે શું તો જે બે સંખ્યાઓનો સરવારો આમાં આવશે સરવારો જે બે સંખ્યાઓનો સરવારો શૂન્ય થાય તેને એકબીજાની વિરોધી સંખ્યાઓ કહે છે અને જે બે સંખ્યાઓનો ગુણાકાર એક મળે તેને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહે છે થેન્ક યુ